गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण एक कलरो। विद्यार्थी मित्रों, आपणे कलरोनी नोटबुक में आज प्रश्न पांच लखवानो छे। आपो प्रश्न छे, प्रश्नों जवाब लखो। तमे एक थी चार प्रश्न नोटबुक में लखी नाख्या। हवे आपणे प्रश्न पांच तरफ जोईए। तो आपणे में पहेलो प्रश्न छे, बारी पर शुं भरावेलुं छे? तो आपणे एनो जवाब लखवानो छे। तो जुओ, मैं तमने जवाब लखी बतावियो छे कि जवाब आवशे बारी पर पड़दो भरायेलो छे। શું જવાબ લખીશું આપણે? બારી પર પડદો ભરાયેલો છે। પ્રશ્ન બે, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો આપણે કચરો ક્યાં નાખીએ છીએ? ઘરનો કચરા પેટીમાં નાખીએ છીએ ને, તો આપણે જવાબ લખીશું ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ। શું જવાબ લખીશું આપણે પ્રશ્ન બેમાં? કે ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ। ચાલો પ્રશ્ન ત્રીજો, આપણે સાના વડે જોઈએ છીએ? ચાલો, જોવાનું કામ કોણ કરે છે? આપણે કવિતા શીખ્યા ને અજબ જેવી વાત, તો કોણ જોવાનું કામ કરે છે? આંખ જોવાનું કામ કરે છે ને, તો આપણે જવાબ લખીશું આપણે આંખ વડે જોઈએ છીએ। ચાલો પ્રશ્ન ચાર જોઈએ, બિલાડીના દિલ પર શું છે? આપણે કવિતા ગાઈ ને, મેં એક બિલાડી પાડી છે વળી, તો બિલાડીના દિલ પર શું છે? જવાબ લખીશું આપણે, બિલાડીના દિલ પર ડાઘ છે। શું છે? ડાઘ છે। ચાલો પ્રશ્ન પાંચ, દૂધ કોને પાયું? કોણે દૂધ પાયું? તો આપણે કવિતા ગાય ને, ચાંદો સૂરજ રમતા હતા, એમાં હતું ને, દૂધ મેં મોરને પાયું, એવી તો હતી ને આપણે લીટી। તો આપણે જવાબ લખીશું દૂધ મેં મોરને પાયું। ચાલો પ્રશ્ન છ જોઈએ, બિલાડી કેવી રીતે ચાલે છે? કેવી રીતે ચાલે છે બિલાડી? તો જવાબ લખીશું બિલાડી હળવે હળવે ચાલે છે। શું જવાબ લખીશું આપણે? બિલાડી કેવી રીતે ચાલે છે? તો આપણે જવાબ લખીશું બિલાડી હળવે હળવે ચાલે છે। પ્રશ્ન સાત જોઈએ, બિલાડી રંગે કેવી છે? આપણી કવિતા છે ને, બિલાડી રંગે રૂપાળી છે। આપણો જવાબ શું આવશે? બિલાડી રંગે રૂપાળી છે। ચાલો પ્રશ્ન આઠ જોઈએ, આપણે તાળી શાના વડે પાડીએ છીએ? કોણ કહેશે જવાબ? તો શેના વડે આપણે તાળી પાડીએ વિદ્યાર્થી મિત્રો? હાથ વડે પાડીએ ને, હાથ આપણો ઘણા બધા કામ કરે છે, તો આપણે હાથ વડે તાળી પાડીએ છીએ। જવાબ આપણે શું લખીશું? આપણે હાથ વડે તાળી પાડીએ છીએ। હવે પ્રશ્ન નવ જોઈએ, કાગડો સ્વભાવે કેવો હતો? તો આપણે જવાબ લખીશું કાગડો સ્વભાવે આનંદી હતો, એ ખુશ રહેતો હતો ને, એટલે કાગડો સ્વભાવે આનંદી હતો। પ્રશ્ન દસ, બાદશાહે મને શું આપ્યું? શું આપ્યું બાદશાહે? કવિતામાં આવે છે ને આપણી, તો બાદશાહે મને ઘોડો આપ્યો। શું આપ્યો જવાબ આપણો? બાદશાહે મને ઘોડો આપ્યો। આગળ પ્રશ્ન જોઈએ આપણે, બિલાડી ક્યારે ભારે છે? તો બિલાડી ક્યારે ભારે છે? તો જવાબ લખીશું બિલાડી અંધારામાં ભારે છે। હવે જોઈએ પ્રશ્ન બાર આપણો, કાન શું કામ કરે છે? શું કામ કરે છે કાન? કાન સાંભળવાનું કામ કરે છે ને, આપણે આજુબાજુનો અવાજ કાન વડે સાંભળી શકીએ છીએ ને, તો જવાબ આપણે લખીશું કાન સાંભળવાનું કામ કરે છે। પ્રશ્ન તેર, નાક શું કામ કરે છે? તો નાક શું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો? નાક સૂંઘવાનું કામ કરે છે ને, આપણે શીખ્યા ને, કોઈ વસ્તુની સરસ સુગંધ આવે તો આપણે નાક દ્વારા સૂંઘીને ખબર પડી જાય ને, તો આપણે જવાબ લખીશું નાક સૂંઘવાનું કામ કરે છે। પ્રશ્ન ચૌદ, ચાલવાનું કામ કોણ કરે છે? તો કોણ કામ કરે છે વિદ્યાર્થી મિત્રો ચાલવાનું? આપણું ચાલવાનું કામ, દોડવાનું કામ, કૂદવાનું કામ કોણ કરે છે? પગ કરે છે ને, તો આપણે જવાબ લખવાનું છે ચાલવાનું કામ પગ કરે છે। ચાલો પંદરમો પ્રશ્ન જોઈએ, બિલાડી ઘી કેવી રીતે ચાટી જાય છે? કવિતા તો સૌને આવડે છે ને, આપણે કવિતા પણ ગાઈ છે કે દૂધ ખાય દહીં ખાય ઘી તો ચપચપ ચાટી જાય, તો આપણે જવાબ લખીશું બિલાડી ઘી ચપચપ ચાટી જાય છે। હવે આપણે પ્રશ્ન છ જોઈએ, તમારે અહીંયા શબ્દ આપ્યા છે એ તમારે વાંચવાના છે અને સારા અક્ષર તમારી નોટબુકમાં પણ લખવાના છે, તો તમારે શબ્દ વાંચતા જઈ સામેના ખાનામાં સારા અક્ષર બોલીને લખવાના પણ છે। ચાલો હવે જોઈએ, આપણે પહેલો શબ્દ છે, શબ્દ આપણો છે નમન। કયો શબ્દ છે? નમન। આપણે બોલતા જઈશું લખતા જઈશું નમન। જગન, શું બોલાય વિદ્યાર્થી મિત્રો? અને જગન, આપણે લખીશું જગન। ગગન, શું બોલાય? ગગન, આપણે લખીશું ગગન। ત્યાર પછી મનન, આપણો શબ્દ કયો છે?
મનન, શું બોલીશું આપણે? મનન. લખતા જવાનું છે અને સારા અક્ષરે લખવાનું પણ છે અને બોલવાનું પણ છે. ત્યારબાદ જન્મ, શું બોલાશે વિદ્યાર્થી મિત્રો? અને જન્મ. ત્યાર પછી આપણો શબ્દ છે કાનાવાળો. માન, શું બોલાય? માન. શું બોલાશે આને? માન. આપણે લખીશું અને બોલીશું માન. ત્યારબાદ નામ, શું બોલાશે અને? નામ. ત્યારબાદ ગામ, કયો શબ્દ છે આપણો? ગામ. આપણે લખીશું અને બોલીશું ગામ. ત્યારબાદ નાક, શું બોલાશે અને વિદ્યાર્થી મિત્રો? નાક. મજા, શું બોલાય? મજા. આપણે લખવાનું છે અને બોલવાનું છે મજા. ત્યારબાદ જાગ, જેને કાનું છે બરાબર છે, જાગ. ત્યારબાદ જાન, શું બોલાશે આને? જાન. અને આપણો શબ્દ છે બીજો રજા, શું બોલાશે આને? રજા. તો આ થયા આપણા શબ્દ. તમારે શબ્દ પણ લખવાના છે અને બોલતા જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે તમારે કલરો વિષયની નોટબુકમાં પ્રશ્નોના જવાબ જે આજે આપણે શીખ્યા એ તમારે સારા અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને એને મોઢે પણ કરવાના છે. ત્યાર પછી આપણે શબ્દ બોલ્યા અને સારા અક્ષરે નોટબુકમાં લખ્યા ને, તમારે પણ આ શબ્દ બોલતા જવાનું છે અને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. તો હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.